જય રણછોડ, જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીની આપ સૌ વૈષ્ણવ ભક્તોને ખૂબ ખૂબ બધાઈ. 14 બ્રહ્માંડના અધિપતિ ભગવાન રાજાધિરાજ કૃષ્ણ કનૈયાનો આજે જન્મદિવસ છે, ત્યારે દેશમાં કોરોનાની મહામારી જબરજસ્ત ચાલે છે, પણ ભગવાન કૃષ્ણ હોવા છતાં એમને કેટલું બધું દુઃખ સહન કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ જેલમાં થયો, રહેવાનું થયું તો ગોપાલકને ત્યાં નંદ બાબા યશોદાને ત્યાં રહેવાનું થયું. નાનપણથી જેને રમકડા રમવાના હોય, બાળપણમાં જેની ઉંમર રમવાની, ખેલવાની, કૂદવાની હોય, ત્યારે ભગવાન રાક્ષસો સાથે લડીને એમનું જીવન મોટું થયું. આખો જીવનમય ભગવાન કૃષ્ણનું સંઘર્ષમય જીવન આખું વ્યતીત થયું. ને જ્યારે ભગવાનનો નિર્વાણનો સમય આવ્યો ત્યારે પણ શ્રાપના આધારે ભગવાનને નિર્વાણ પસંદ કર્યું. તો હાલમાં જે કોરોનાની મહામારી ચાલે છે, ત્યારે આપણે સવે ભગવાન કૃષ્ણ ઉપર એક નજર મારવાની જરૂર છે. કે સ્વયં પરમાત્મા હોવા છતાં મનુષ્ય અવતાર ધારણ કરીને આ ધરતી ઉપર આવે છે, અને એમને પણ જો દુઃખો સહન કરવા પડતા હોય, અને એ જ કનૈયાની આજે આખા વિશ્વ પૂજા કરે છે, તો આપણે પણ જે કોરોનાની મહામારી જબરજસ્ત ચાલે છે એની સામે આપણે આત્મનિર્ભર બનીને આપણા ઘરમાં જ રહીને ભગવાનના પૂજા પાઠ દર્શન અર્ચન જે કંઈ આપણે કરવું હોય એ આપણે કરીને આ કોરોનાની મહામારી જલ્દીથી દૂર થાય એવી આપણે એકી સાથે બધા પ્રાર્થના કરીશું, તો ભગવાન કૃષ્ણ કનૈયો આજે જરૂર આપણી બધાની પ્રાર્થના સાંભળશે. તો આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કરું કે ઘરમાં રહીને ભવ્ય દિવ્ય રીતે ભગવાનની પૂજા અર્ચના કરજો. જય શ્રી કૃષ્ણ. જય રણછોડ.